બોટાદના ઢોકણિયા ગામે જૂની અદાવતમાં યુવાનની હત્યાના મામલે છ હત્યારાઓને સાથે રાખી ઘટના સ્થળે પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. તપાસની ન્યાયિક રીતે જાંચ થાય તેના માટે ડીવાયએસપીના અધ્યક્ષસ્થાને 5 પોલીસ અધિકારીની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ નિમણૂક કરવામાં આવી છે. બોટાદ તાલુકાના ઢાંકણિયા ગામે શુક્રવારે રાત્રિની સમયે જૂની અદાવતમાં નવઘણભાઈ જોગરાણા ની 6 શખ્સોએ હત્યા કરી નાખવામાં આવી હતી, જે અંગે પાળિયાદ પોલીસ સ્ટેશનમાં ઇકબાલ ઉર્ફે ચકો હકુભાઈ રાઠોડ, દાઉદભાઈ રહીમભાઈ રાઠોડ, અમન ઇકબાલભાઈ રાઠોડ, સાજિદ ઇકબાલભાઈ રાઠોડ, બહાદુર ઇકબાલભાઈ રાઠોડ અને હકુભાઈ રહીમભાઈ રાઠોડ સામે હત્યા અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલ, જેને લઈને પોલીસ ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોય અને આજરોજ ઢાંકણિયા ગામે તમામ 6 હત્યારાઓને સાથે રાખી પોલીસ કાફલા સાથે સમગ્ર ઘટનાનું પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. બોટાદ ડીવાયએસપી મહર્ષિ રાવળ દ્વારા માહિતી આપતા જણાવેલ કે સમગ્ર ઘટનાની ન્યાયપૂર્ણ તપાસ માટે ડીવાયએસપીના અધ્યક્ષસ્થાને 5 પોલીસ અધિકારીની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની પણ નિમણૂક કરવામાં આવી છે અને આગળની તપાસ હાથ ધરી છે. ઢાંકણિયા ગામે ગતરોજ જે જૂની અદાવતના કારણે એક જૂથ અથડામણ તથા હત્યાનો જે બનાવ બનેલો તે બનાવની ગંભીરતાને ધ્યાને રાખી અને બોટાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી તમામ જે કુલ 6 આરોપીઓ છે તે 6 આરોપીઓની વિધિવત ધરપકડ કરી છે. ત્યારબાદ આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને પોલીસ અધિક્ષક શ્રી સાહેબની સૂચના મુજબ એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે, જે અન્વયે આગળની તપાસ બોટાદ પોલીસે શરૂ કરી છે. વધુમાં આ તમામ આરોપીઓને સમગ્ર ઘટના કઈ રીતે બની તે અંગે ચિતાર મળી રહે અને તપાસમાં સહાયભૂત થાય તે અન્વયે આજરોજ ઢાંકણિયા ગામ ખાતે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ તપાસ સંપૂર્ણપણે વ્યવસ્થિત થાય અને ન્યાય રીતે થાય તે માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ કાર્યરત થઈ છે. ચાલો ચાલો ચાલો.